सूरत शहर सौराष्ट्र पटेल वाड़ी खाते 58मो समूह लग्न योजायो हतो, जेमा 251 युगलोए प्रभुतामा पगला पाड्या हता। सौराष्ट्र पाटीदार समाज द्वारा योजायेला 58मा समूह लग्न मा 251 युगलोए प्रभुत्वना पगला पाड्या हता। महिला गौरव दिन तरीके योजायेला आ कार्यक्रम मा 40,000 महिलाएं उपस्थित रही हती। तमाम महिलाएं पगभर थाय ते माटे तमाम ने सेवाना संचा पूरा पाडवामां आव्या हता। मात्र एक युगल ने साइकल आपवामां आवी हती। આનો પ્રત્યુત્તર એક જ હોઈ શકે કે આજે 40 વર્ષ પહેલા એટલી બધી જૂની ઘરેણની અંદર સમાજ ચાલી રહ્યો હતો અને આજે આટલા ટૂંકા ગાળાની અંદર બહેનો ને ઘણો બધો આગળ વધવા માટે ભાઈઓએ તક આપી છે અને એટલે એનો મને અત્યંત આનંદ છે। મેં મારી નજરે જોયેલી આ વાત છે કે અમે જ્યારે આ કામ કરતા હતા ત્યારે બધાને ઘરે ઘરે સમજાવવા જવું પડતું હતું। બહેનોને આગળ વધારવા માટે અમારે લાખ પ્રયત્ન કરવા પડતા હતા, એને બદલે ઓછા પ્રયત્નથી આજે આ સમારોહ ગૌરવવંતો બન્યો છે અને મને તો એનું અત્યંત ગૌરવ છે। એટલા માટે કે મને એવું લાગે છે કે વડીલોની એવી કાંઈ નીતિ છે અને એમનો અંદરનો ભાવ છે કે જેથી કરીને આ સમાજ આટલી ઝડપે આગળ ડગલા ભરી રહ્યો છે, એ કાંઈ જેવી તેવી વાત નથી। અને એમાંય સૌથી વધારે રીતિરિવાજોથી જકડાયેલો સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ હતો અને એમાં બહેનોનું બંધન તો અત્યંત શોભા ન આપે એવું હતું, આમ અશોભનીય હતું। આમ લાંબા લાજના ઘૂમટા વચ્ચે મૂંઝાયેલી સ્ત્રીઓને આજે હું આ સ્થિતિમાં જોઉં છું ને ત્યારે મારી છાતી ગજગજ ફૂલે છે। ખાસ કરીને અમારા સમાજ માટે તો સારું છે કેમ કે તમે જોવો કે ઘરે ઘરે સ્ત્રીઓ હવે કામ કરતી થઈ ગઈ છે અને આજે સ્ટેજ ઉપર આવ્યા પછી સમાજને ખરેખર ખૂબ મોટો ફાયદો છે। વ્યક્તિઓને જ્યારે આવા મશીનો આપવામાં આવે છે શું લાગે છે આ રોજગારીની તકોને વધુ ઉજ્જવળ બનાવવા માટેનો પ્રયાસ છે? ચોક્કસ કેમ નહીં, કારણ કે જ્યારે પણ બહેનો આવી બહેનો જે હોય તેમને જ્યારે આવું કંઈક સહિયારું મળે તો ખરેખર એ ઘર ઊભું થઈ જાય અને એમાંથી જ આવી દીકરીઓ બધી બંધ પડે છે। ખાસ કરીને બેટી પઢાવો બેટી બચાવોનો જે અભિયાન છે, આપણે એવું માનતા હતા કે આજે જે પરિસ્થિતિ છે સમાજમાં બહેનોની સંખ્યા ઓછી થતી જાય છે અને ભાઈઓની સંખ્યા વધુ છે, એના કારણે પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે। આ પરિસ્થિતિને સમજવા માટેનો પ્રયાસ બહેનોએ શું કરવો જોઈએ? ખરેખર તો બહેનોએ જ આગળ આવવું જોઈએ કે જે આ ગર્ભ હત્યા પ્રશ્ન છે, તો એમાં હજી હું માનું છું ત્યાં સુધી લેડીઝોનું બહુ ચાલતું નથી, ઘરમાં પુરુષો જ ચાલતું હોય છે, કોઈ પણ એવું ન ઈચ્છે કે મારું બાળકને હત્યા થાય, તો ખરેખર જો દીકરીઓ ભણશે તો ચોક્કસ આમાં કંઈક સુધારો થશે। આગેવાનો છે એમનો હું હૃદયપૂર્વક નો આભાર માનું છું, કેમ કે એને જે રસ્તો જે રાહ ચિંતો છે સમાજ માટે દૂર થાય અને સમાજ પૈસો જે છે સમાજને આગળ લેવા માટેના જે પ્રયત્ન કર્યા છે એટલે સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે અને આજનો જે સમૂહ લગ્ન છે એ ખાસ કરીને મહિલાઓ માટે
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આજે 58મા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન થયું. આ સમૂહલગ્ન મહોત્સવની વિશેષતા એ છે કે આ સમૂહલગ્ન સમારોહ મહિલા ગૌરવ સમારોહ તરીકે આ યોજાયો. તેમાં તમામ મહેમાનો મહિલાઓ છે, જેમના પરિવારની સમાજની કંઈ સિદ્ધિ સન્માન હોય, સમાજને કંઈ યોગદાન હોય એવા દાતા પરિવારની પણ બહેનો છે. આ સમગ્ર સમારોહને મહિલાઓને સન્માનિત કરવા માટેના આશય સાથે આજનો આ સમારોહ યોજાયો છે. 251 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા છે અને વિશિષ્ટ સિદ્ધિ અને પદ પ્રાપ્ત કરનાર 35 બહેનોનું સન્માન કરીને દીકરીઓને દિશા આપો, દીકરીઓને નોકરી પણ અપાવો અને વ્યવસાય કરવાની મોકળાશ પણ આપો એવા મેસેજ સાથે એવી પ્રેરણા આપવા માટે આજનો આ સમારોહ મહિલા ગૌરવ સમારોહ તરીકે સંપન્ન થયો છે. એક યુગલે ફુલહાર કર્યા છે, જે રીતે આપણે મંત્રો દ્વારા અથવા તો જે રીતે મંડપમાં રહીને કરતા હોય છે, પણ આ વખતે અનોખી સિદ્ધિ આ પ્રાપ્ત કરી છે. આ પરિસ્થિતિને આપ કઈ રીતે સમજાવવાનો પ્રયાસ કરો? ખરેખર દાંપત્ય જીવન સમજણથી ચાલતું હોય છે, વિધિથી ચાલતું નથી હોતું. અને એક યુગલે તમામ ખોટા ખર્ચા બંધ કરીને કોઈ વિધિ કર્યા વગર સમાજની સાક્ષીએ ફૂલહારથી લગ્ન કરશે. આ યુગલને અમે બિરદાવીએ છીએ. આ યુગલને કર્યાવર તો આપીએ છીએ, પણ આ યુગલને અમે એક સાયકલની સમાજ વતી ભેટ આપીને પર્યાવરણનો પણ એક સંદેશ આપવાના છીએ કે સુરતમાં સાયકલ ચલાવીએ, દીકરીને કર્યાવરમાં સાયકલ આપીએ અને સાયકલનો વપરાશ વધે. આ દીકરીના પપ્પા અને વરરાજાના પપ્પાને પણ અભિનંદન આપીએ છીએ. એ કન્યાના પપ્પાએ ઘેરે કોઈ પણ જાતનો ખર્ચ કર્યા વગર દીકરીને કર્યાવરમાં 1,00,000 રૂપિયાની FD આપી છે, જે દીકરીને જરૂરિયાત સમયે કામ લાગશે. આવી સમજણ સાથેના લગ્નને અમે સુરતના આ સમૂહ લગ્નમાં ફૂલહારથી લગ્ન કરાવનાર યુગલને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. 151 જેટલા મશીનો પણ આપવામાં આવ્યા છે અને આ પરિસ્થિતિમાં કઈ રીતે આ સમૂહ લગ્ન અંતર્ગત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ જ્યારે પણ સમૂહલગ્ન યોજે તે સમાજની જરૂરિયાતમંદ બહેનોને, ખાસ કરીને વિધવા બહેનોને કંઈક મદદરૂપ થવું. આ વખતના 251 યુગલના લગ્ન તો કર્યા, પણ અમે 111 બહેનો જે વિધવા બહેનો છે એમને 15,000ના એમ્બ્રોઇડરીનું એક એક મશીન ભેટ આપ્યું છે કે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે અને સમાનભેર પોતાની જિંદગી જીવી શકે. આ સમૂહલગ્ન સમારોહની એક બીજી પણ વિશિષ્ટતા છે કે અમે આવું શુભ કાર્ય હંમેશા ગંગા સ્વરૂપા બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિથી શરૂ કરીએ છીએ અને સમાજને એક મેસેજ આપીએ છીએ કે ગંગા સ્વરૂપ બહેનો હોય તો એને શુભ કાર્યોથી દૂર પણ ન રાખો અને એનું અપમાન પણ ન કરો, એને ગૌરવપૂર્ણ જીવન આપો એવો મેસેજ પણ આ સમારોહમાં અમે આપ્યો છે. અત્ર ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ માટે પ્રથમ વખત મહિલા જાન પાથરી હતી, જે સમાજને નવો ચીલો ચિતરશે અને અન્ય સમાજ માટે અનુકરણીય બનશે. બ્યુરો રિપોર્ટ, સુરત.